नवसारी ने अड़ी ने पसार थता नेशनल हाईवे नजीक आवेल चंद्रपुर गाम में बे जूथना टोळा वच्चे अथड़ामण थई हती। गत रोज मोड़ी रात्रे थयेली आ बबाल में 65 वर्षीय वृद्धनुं मौत थयुं हतुं। हाल पोलीसे बन्ने जूथना टोळा सामे गुना नोंधी कार्यवाही हाथ धरी छे। નવસારીના સંદલપુર ગામે ધૂળેટીનો તહેવાર લોહિયાળ બન્યો હતો। ગતરોજ મોડે રાત્રે નજીવી બાબતે ગામના જ બે જૂથ આમને સામે આવી ગયા હતા। ગામ ક્રિકેટ રમવા મામલે થયેલી સામાન્ય બોલચાલ બાદ બે જૂથના ટોળા બાખડી પડ્યા હતા। મોડી રાત્રે થયેલ આ ધીંગડામાં બંને જૂથના મોટા ટોળાએ એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં 65 વર્ષીય વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત નિપજતા સામાન્ય બોલચાલ બાદ થયેલું ઢીંગાણું હત્યા સુધી પહોંચી ગયું હતું। મોડી રાત્રે ઘટનાની ગંભીરતા જોતા ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી। પોલીસે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ સ્ફોટક સ્થિતિ કાબૂમાં લીધી હતી। હાલ પોલીસે બંને જૂથના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લી મળતી વિગતો મુજબ પોલીસે આ મામલામાં 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। હાલ પોલીસ ગામમાં શાંતિ જળવાયેલી રહે તે માટે સતર્ક બની આગળની કાર્યવાહી કરી રહી છે। ગઈકાલના રોજ સંદલપુર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનું ગામ છે, ત્યાં બે જૂથ ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થયેલ, જેના અનુસંધાને ગઈકાલે રાત્રે 19:30 વાગે બે જૂથ વચ્ચે સંદલપુર ગામના ગેરકાયદેસર મંડળી પછી મારામારીના બનાવો બનેલ, જેમાં એક સમાજના ભરવાડ સમાજના એક 65 વર્ષના વ્યક્તિનું મોત નિપજેલ, જે બાબતે કાળુભાઈ ખીમાભાઈ ભરવાડ નાઓએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 143, 147, 148, 149, 302 મુજબના ગુનો દાખલ કરાવેલ છે, જેમાં 17 આરોપીઓના નામ બતાવેલ છે, જેમાં 7 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે। તેવી રીતે સામે જૂથમાં રાજકુમાર હર્ષદભાઈ પટેલનાઓએ પણ 143, 147, 148, 149 મુજબની ગેરકાયદેસર મંડળી રચવાની ફરિયાદ આપેલી છે, જેમાં સામેના જૂથના લગભગ 15 જેટલા આરોપીઓ બતાવી ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। સંદલપુર ગામે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ હાલ શાંતિ હેઠળ છે। કોઈ અનિચ્છનીય બનાવ એ સંદર્ભે પ્રત્યાઘાત પડેલ નથી। રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।